papelito para llamar a los padres. એટલે એક કાકા ધ્યાન કરવા બેઠા હતા, ધ્યાન પદ્માસન વાળીને બેઠા હતા. પદ્માસન વાળીને તમે પદ્માસન જાણો છો ને? પદ્માસન વાળી બેઠા હતા, આંખે બીજી ધ્યાન કરતા હતા. તમે કાકા શું કરો છો? હું ધ્યાન કરું છું. સારું, તેનું ધ્યાન કરું તો મંત્રો નું. મને તમે ધ્યાન કરતા, તમે તમારે ધ્યાન કરો, પગ ને શું પગ કરો? પગ દુખે છે ને, પણ પગ કરતા તું કરતો હાથું જો તું કરતો પગ ની જરૂર નથી. પગ કરતા હોય તો અમને ખોટું કોણ કરતો હતો? કોણ કરતો હતો? પગ હારા હતા, શરીર હારું હતું, માથું દુખતું નતું, બધું હારું હતું. કોઈ કોઈ ની જરૂર ના હોય અને આપણે કરીએ એ પુરસાર્થ. બધા ભેગા આપડે બઉ પૂછા છે છોકરો, પાંચ વાગે પહોંચ્યો ને ખેતર માં, તે અંદર અંદર પહોંચ્યો, મોટો હાફ થઈ જતો છે ને, કઈ ઇન્કમ બધી ગયો. અને પછી એક બીજો છોકરો હતો, ત્યારે બાપ વળવા પડ્યો, હા તું ઢોંગરો 8 વાગ્યા સુધી પડી રહ્યો છે. એ પછી બિચારો અહીંથી ચા પીને મોડું ધોઈને નીકળ્યો, તો તારો ભાઈ મરી ગયેલો. તાર આ રઘવાટ્યો પુરસાદ, આ પ્રાર્થ, અરે આ શું પ્રાર્થ? એવું પ્રાર્થ છે, શું છે? આકાળના મનુષ્યો સમજશે, જેને વિજ્ઞાન જેવી વાતો સાંભળી છે, જેને જયારે આ ભણતર ભણ્યા છે, ડેવલપ બુદ્ધિ કરી છે, તે સમજશે આ વાત. તમને સમજી ગઈ બેન? તને સમજાઈ? ના ના, તપેલી હતી, સ્ટવ હતો, થઈ ગઈ રીતે. બીજું દાદા, મારે તો સત્સંગમાં આવું છું, પણ શું કરું? ગાડી નથી, તમારે ગાડી આવી તું આવ્યો. તમારે મારું ધ્યાન કરવું હોય ને, વાંખ્યા પછી તો તમને ત્યાં બેઠા દેખાય પૂછા કહેવાય. શું કરું? તમે જો રસ્તા પર કરો તો આવે, તમે કોઈ ગુસ્સો કરો એ પ્રાય પુરસાદ કહેવાય, એનું ફળ આવશે. અને કોઈ ગુસ્સે થયું હોય તમે ક્ષમતા રાખો એ પુરસાદ કહેવાય. કોઈ ગુસ્સે થયું હોય એને આપણે ક્ષમતા રાખીએ એ પુરસાદ. ઘણા લોકોની ક્ષમતા રહેતી નથી, પણ કેટલાક રાખે તો એ પુરસાદ કહેવાય. તો તમને કોઈ માણસ મરી ગયો હોય, તમે ક્ષમતા રાખીને કકડાટ ના કરે, મનમાં અંદર બધે કામ દે, એ પ્રસાદ કહેવાય. શું કહે? થોડું સમજાય તો આ પાય છે, આ પાય છે દાદા.
તો આપણે આ પૂજા પાઠ ને બધું કરે છે એ શું એવું પૂછે? પૂજા પાઠ એ બધું હાથ બધું એકડીઓ ભણાય ભણાય કરવાનો છે. કઈ સુધી મોટી મના થાય તો એકડીઓ કિન્ડરગાર્ટન. આ બધી સ્કૂલો ખોટી નથી, કોઈનું ખોટું નથી, પૂજા પાઠ તારું ખોટું નથી, કોઈનું ખોટું, પણ કિન્ડરગાર્ટનમાં કઈ રીતે બેહી રહ્યું? ધર્મ કયો ધર્મ તમારો મૂળ હતો? વૈષ્ણવ છે. બાળકૃષ્ણ નો ધર્મ પાડે બાળકૃષ્ણ નો ભાઈ પડે તો યોગેશ્વર કૃષ્ણ નો પાડવાનો ભાઈ કેવું હોય? તમે સમજાય છે વાત? તમે બોલેલો બાળકૃષ્ણ નો ભગવાન તો ખરા ને એ ભગવાન છે કે છે એ ભગવાન તો ખરા ને કોણ એ બાલકૃષ્ણ ભગવાન છે ભગવાન તો મોટી મનો થયો તાર કૃષ્ણ થયો દાદા કૃષ્ણ ની વાત કરો એ વાત કરતા બીજી બધી પૂછી લો બધું બહુ પૂછવા ત્રારા ચિંતા જો પૂછી લીધું તર અંદર પડી ના પડી છે ઉતરે છે અંદર છોકરો 15 વર્ષ થયેલો હોય તે ઇન્ડિયા બધા ખાનદાન હોય ને તો એ ગજા ઉદકારી જાય. આપડે તો મહેમાન આવ્યો ને તે પાછું જવાનું ભાડું એને ગજમ ના રાખે મહેમાન ના એનામાંથી કહેવાય ને કહેવાય મગાવી દીધું. હવે પ્રાર્થ કહેવાય પ્રસાદ કહેવાય કદું ચોરી કરી ગયો તે લોકો કેમ કેટલું બધું કેટલી બધી આમ અક્કલ વાપરી પૂર્વક ચોરી કરી છે પ્રસાદ કહેવાય. ચાલો પૂર્વ કર્મ કરેલું ભાવ એવા કહેલા કે આવું કઈ સારું ખાવા પીવાનું હોય પૈસા લઈ લેવાય ઘર ઘરી આવે અત્યારે છૂટવું હોય તો ના છૂટાય એને આપણે અંદર પાડીએ ને મનમાં છૂટવાની બહુ ઈચ્છા નથી છૂટાય. એટલે અમે શું કરીએ ને મારીએ કરીએ નહીં ભરીએ નહીં ના આવી જાય કર બોધેલું છે છૂટે તો નહીં ને એટલે ભરીએ નહીં આપણા લોકો ધીપ ધીપ કરે આ કાકમાં વાહળ હોય તે હૃદય બહુ ભરું લીધું હોય તો લોકો પુસ્તક માં અપમાન વાક્ય લખવું પડ્યું જીવન બગાડો છો કહ્યું ના જોઈએ ડાક્ટર ક્વોલિફાઈડ નતા થયેલો રેટ ક્વોલિફાઈડ થયા એમને બતા ક્વોલિફાઈડ થયા ડોક્ટર બેન
વૈદ ના થવાય કે છે પણ અતિયો તા પેલા વૈદ વૈદ ઓલી એમને હર્બલ મેડિસિન કરે એ બધું દવાય નહીં ક્વોલિફાઈ અનક્વોલિફાઈડ ચાલતો છે છોકરાને કેમ કરીને સંસ્કાર આપવા જાણે નહીં વિચારો એવા માણસો પપ્પો પપ્પી થઈ ગયો હોય આયા મોટા પપ્પા એટલે મારે તૈયાર કરવા પડે હોય ને મારે તૈયાર કરવા પડે છે મને લાગે છે કે આપણે હિન્દુસ્તાન ના બાળકો આ સ્થિતિમાં કેવો હિન્દુસ્તાન દેશ કોના તમે પુત્રો એ પણ તમને સમજણ પડ્યા પ્રયાસ બહુ મોટી મુશ્કેલી કહેવાય ને બાવા બારે કશું કોઈ કોઈ સમજે નહીં વર્લ્ડ માં કોઈ માણસ ના સમજે આ અમારું આ તો વિજ્ઞાન છે પુરસાદ શું કરવાનું છે તમને ઘણી ચીડાતા હોય ને એ ઘણા પુરસાદ કરવાનું હોય અંદર શ્રમ આપે એને પુરુષાર્થ કહેવાય જાતને શ્રમ આપીને સહન કરીએ પુરુષાર્થ કહેવાય કે સહન કરી એને પુરુષાર્થ કહેવાય ધણી જીડા હોય તો આપડે સમજવું વધારે કે આ મૂળ માં નથી એ ચીડાતા હોય ડાક્ટર તો મૂળ માં ના હોય આપડે મને આપડે દવા લઈ મોડવા નથી જેથી ભાઈ ગરીબ પછી કર્યા ડાક્ટર સાહેબ હું તો મોડો થઈ ગયો મારું ઘણું મારી બહુ મોટી ભૂલ તમારી નાતના છે તમારે ઘેર બેઠા છે તમે તમે કોમ ગાડી ના કહેવા તો બાવા બાવરી નહીં કાઢવા દે એનું કોઈ પહોંચતું નથી માલ તમારે ફ્રી ઓફ કોસ્ટ કેવું છે પુરુષ બને અને પુરુષાર્થ કરવો એ તો છેલ્લો પુરુષાર્થ પુરુષ સાચો પુરુષાર્થ રિયલ પુરુષાર્થ અરે ત્યાં સુધી રિલેટિવ પુરુષાર્થ છે શું છે તને ધણી થી કહ્યું છુપુ રાખવા મન થયું ધણી છુપુ રાખતી હતી ને બધા આ બેઠા છે બધા ઘણું તો રાખવું જ પડે ને
પુરુષ આગળ પોતાનો ગુનો છુપાવો એ મનમાં પત્તાઓ થાય કે દાદા બાબા મેં આ ધણી જોડે આ કર્યું, આવું ના થાય તો સારું, આવું ફર્યા બાદ તો એ તમને પૂછા બેન કે છે કે લગન પહેલા કઈ ભૂલો કરી હોય ને ના કહેવાય તો ધણી તો કે ધણી કહે તો આ ગોળા ના હાથમાં ગમા થઈ કહેવાય. ઘણી બહેને કેતો મૂર્ખો કેવાય કે તમારો એક દોષ હું બીજા કોઈ ને કહું તમે અપવાદ કરો, અમારી પાસે કોઈ દોષ છુપાવે નહી, નાની છોકરીઓ અમારી જોડે મોક્ષે લઈ જવા રહ્યા છે ચોખ્ખો ના દર કેમ થાય અને તળી કે શું કે તળી પછી વાર ગળી ત્યારે જયારે ડબડાવું હોય ને તો કે હા તું આમ કરતી છે ને દુરુપયોગ કરે એટલે તો ના કહેવાય ને બાકી આપી દેવી એવી નથી તું બધી બાકી હોય બહુ બાકી હોય દાદા આ જાય છે તમને આવજો કેવા આવી છે જાય છે ને તો તમને આવજો કેવા આવી છે શું કેવા આવી છે બાઈ કેવા આવી છે તમને બાઈ દર્શન રાતે રાતે હા એને ખબર નથી શું દરેક જુદી જુદી સમજેલા ભેગા થઈને તમે ત્યારે સમજા છો એક આવડો બધો નાનો નથી દાદા જોરથી બોલવા
થેન્ક યુ કહ્યું. થેન્ક યુ ખોટો કે કરો તમે જે જાણતા કર્મ યોગી તેને કહો છો સારું કામ કરે જેને જીવનમાં સારું વસ્તુ દુનિયામાં કોઈ કામ કરે નહી કરવું જોઈએ નહી કઈ કરાય થાય નહી કોઈ કામ કરવું હોય તો ઘરની આશા રાખ્યા વગર થાય નહી કોઈ કોઈ કરી કોઈ નોકરી વોકરી કોઈ બાવા કરી કામ હંમેશા કામ એટલે ઈચ્છા ના પણ ધારો કે આપણે કામ પડી ગયું હોય અને એને બેઠો કરીએ એમાં આપણને તો કશું બળવાનું નતું ને એ આપણે કે સારું કામ કર્યું એટલે તમે મનમાં ઈચ્છા થાય કે આપણે સારું કામ કરીએ એ તમે નિષ્કામનો અર્થ જો છે લોકો સમજતા રહેવા કરતા સારું કરતી વખતે તમે કહો ગાડો મણસ કસતા રહે ને પાઉ વગર હોય છે ને બધું ભગવાન ઈચ્છા નથી કરતી ઈચ્છા વગર આવે છે આ તો ભેન્ટરો ની વાત છે ભગવાન સુધી કેવા માંગે ભગવાન શું કેવા માંગે છે તમે ભક્તિ નિષ્કામ કરો કે જે સંસાર ને ચીજ ની ઈચ્છા વગર કરો મોક્ષ ની એક જ ઈચ્છા વાળે તમે સમજાય છે સંસાર ઈચ્છાઓ રાખશો નહીં મોક્ષ ની ઈચ્છા રાખો અને બાકી આમ તો નિષ્કામ કરવું થાય હોય ને તમને થોડું સમજાયું કે મને વાત બફાઈ ગયેલી છે આ તો તારે જે મોક્ષે જવું છે ત્યારે ઇન્ડિપેન્ડન્ટ થવું છે એ નહીં ખવાય કે છે સકામ ભક્તિ ના કરીશ કે નિષ્કામ કરજે તે નિષ્કામ પુરુષ નીકળજે જેના આ જગત માં કોઈ ચીજ ની કામના છે જ નહીં કોઈ ઈચ્છા જ નથી મોક્ષ સિવાય બીજી કોઈ ઈચ્છા જ નથી એને શું કરતી થોડું સમજાયું કે બાકી આમાં વ્યવહારમાં તો સકામ ને નિષ્કામ હોય જ નહીં વ્યવહારમાં તો નિષ્કામ તો મોટા માણસો માટે છેલ્લી સ્થિતિમાં જરા સંસારી કોઈ બધી ઈચ્છાઓ રહી ના હોય ત્યાં નિષ્કામ થાય તમને એવું લાગે છે નિષ્કામ કોઈ કામ કરે નહીં ભગવાન બોર્ડ મારી છે કોઈ બાપજી કે એટલે ખાવાનું આપે એટલે કોણ બાપે ખાવાનું આપે કરે છે માણસો એવું નથી નથી કરે છે માણસો એવું નથી નથી કરતા
ના અમુક માણસો કરે છે કઈ પણ સ્વાર્થ ની આશા રેખા વગર. હા ઘણા માણસો ફળ ની આશા રાખ્યા વગર નું કામ કરે છે એમ કે નિષ્કામ તો ભગવાન ના નજીક માં ગયેલો માણસ. નિષ્કામ ક્યારે થાય? દયા જતી રહે ત્યાર પછી. દયા નામનો ગુણ ન રહે ત્યારે. ધર્મ નો એન્ડ દયા થી થાય છે. એન્ડ મને અઘરી પડે તો ફરી કરી પૂછો. દયા બિલકુલ એના હોય બિલાડી દોડે હિન્દુસ્તાન માં જોયેલું તમે. હે તમને શું થાય? અને નિષ્કામ પુરુષ અને ત્યાં દયા નહી. સમજી ગુજે ઉંદર ની ઉપર દયા થાય ને એટલે પેલી બિલાડી ને સળતી મારે. બધે બધે ખરું ખાવાનું ના થયું એ ભૂખી રહી એટલે દૂધ આવ્યું નહી બિચારી. તમે સમજાય છે આનું પરિણામ? પેલા મારના નવો વિચાર હોય કરો. હે એટલે મારનાર શું કરે કે હું જો મેં દયા કરી તો એક ની ઉપર નિર્દયતા, એક ની ઉપર દયા કરી અને બીજા ઉપર નિર્દય થાવ છો એ છે સકામ ભક્તિ કહેવાય. શું કહ્યું? બીજા પર નિર્દય નહીં થતા હોય? સારી પર નિર્દય થયા રિઝલ્ટ છે કુદરતી. શું કહ્યું? એને આપણે એના જેવું છસુંદર તમે જોયેલું એ બિલાડી ભૂખ્યો ના રાખે એનું કારણ શું? એનો ખોરાક નથી, આ કુદરતી ખોરાક છે.
આ દરિયા અંદર કોણ હતો? આગળ મોટો રેસ્ટોરન્ટ છે બધા, એ મોટી મોટી વેસ્ટિવલ માં બધા રેસ્ટોરન્ટ છે ને. કામ નિકમ તો સમજાયું. પેલા નિષ્ફળ હોય માણસો, નિષ્ફળ હોય શું? અમે નિષ્ફળ ના હોઈએ, જોજો અમે નિષ્ફળ ના હોઈએ, અમે નિષ્ફળ શાસ્ત્ર હોઈએ. કેવા હોઈએ? નિષ્ફળ શાસ્ત્ર. કેવા સમજાયું તમને? શું કેવા બોલું છે? આનો ફોટ પાડું નિષ્ફળ શાસ્ત્ર નો? તમે તમારી જે સંસારી ચીજો છે ને, તમારી સંસારી જે મિલકત છે, સંસારી જે સાધનો, તમારું રૂપ છે, ગુપ છે, ભૌતિક ચીજની ઈચ્છા અમારે તમારી પાસે નથી કોઈ જાતની. તમારા આત્માની ચિંતા છે અમને, શું છે? એટલે એ બાબતમાં સસ્પ્રદ છે, તમારા આત્માની બાબતમાં સસ્પ્રદ છે, અને આ બહારની બાબતમાં નિષ્પ્રદ છે. શું કહ્યું? અને એ તો બધી રીતે પહોંચ જ નથી ને આત્મા સમૂહ. બિલાડી ને કઈ આપડે સમજતા નથી, બિલાડી જોડે પણ ભણ જ ના આવે કે નિર્દયતા થયો એને, દયા રહી કોઈ જમને લીધે ત્યારે એમ ના ખબર પડે કે મેં નિર્દયતા કરી. કોઈનું મન ના દુખાવું તો આપડે કોઈને ના ગમે. આપડે કહીએ છીએ.